હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર આઠ વાય બરાબર એક્સના ઘન પ્લસ વર્ગમૂળમાં એક્સ માઇનસ ચારના છેદમાં એક્સ પ્લસ એકના છેદમાં ઘન મૂળમાં એક્સ પ્લસ એકના ચાર હોય તો ડીવાય અપન બરાબર શોધો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજવાનું છે કે આ કયો નિયમ છે તો અહીંયા પ્લસ માઇનસ છે તો આ નિયમ નંબર એક છે સરવાળાનો નિયમ યુ પ્લસ વીવાળો નિયમ આ નિયમ સમજી લીધા પછી આપણે સમજવાનું છે કે આ છેદમાં આપેલું છે તે શું છે અને તેને શું તેનો આન્સર શું આવે તો આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા આપેલું છે એકના છેદમાં ત્રણ વર્ગમૂળમાં એક્સ તો આનું આવે આપણે એક્સ માઇનસ એકના છેદમાં ત્રણ કારણ કે ઉપર જાય તેમાં માઇનસ એકના છેદમાં ત્રણ આવે અને બીજું એક્ઝામ્પલ વન અપોન સેવન વર્ગમૂળ એક્સ હોય તો એક્સ વન માઇનસ સેવન ઓકે આવું આવે આ એના આન્સર આવે એટલે આવું હોય તો આપણે મૂંઝવણમાં નથી પડવાનું પણ આપણે એને આવી રીતે પાર પાડવાનું છે હવે આપણે આ બધાને આવી રીતના ફેરવશું તો વાય બરાબર એક્સમાં ઘન આ તો સિમ્પલ જ છે આ વર્ગ વર્ગુણ આપેલું હોય તો એક્સિ વન બાય ટુ માઇનસ ફોર એક્સ નીચે છે તો એક્સ અહીંયા એક પણ ઘાત નથી તો આપણે વન સમજીએ અને અહીંયા ઉપર જાય તો માઇનસ વન તો માઇનસ વન પ્લસ પ્લસમાં પ્લસ એકના છેદમાં અહીંયા વર્ગમૂળ ત્રણ છે તો એક્સની માઇનસ વન ઓપન થ્રી પ્લસ એકના છેદમાં ચાર આપણે પછી કરવાનું છે કે અહીંયા જેટલી વાર આ પ્લસ માઇનસ આપેલા હોય તેટલી વાર આપણે ડી અપન ડીએક્સ લખવાનું છે આ સરવાળાના નિયમ ડીયુ અપન ડીએક્સ પ્લસ ઓર માઇનસ ડીવી અપોન ડીએક્સ હોય એટલે અહીંયા આ લખવાનું છે અને ગુણાકારમાં આ બધું બેઠે બેઠું આવશે પણ પહેલાં આપણે આવી રીતના લખી નાખવાનું છે અહીંયા પ્લસ શું પ્લસ ડીના છેદમાં ડીએક્સ થોડીક જગ્યા રાખીને માઇનસ શું માઇનસ ડીઅપન ડીએક્સ પ્લસ ડી અપન dx અને અહીંયા પણ પ્લસ જ છે ડી અપોન ડીએક્સ પછી આપણે ઉપરનું છે એ બધું કાઉન્ટમાં લખવાનું છે x ત્રણ 3 વન બાય ટુ ફોર એક્સિ માઇનસ વન માઇન એક્સિ માઇનસ વન થ્રી અને અહીંયા ચેકના અહીંયા એક્સ નથી એટલે એનું એન એ એન માઇનસ વન સૂત્ર ફોર્મ્યુલા અપ્લાય કરીએ એટલે એમાં આવે ઝીરો હવે આપણે બધાનું એન એ એન માઇનસ વન આ ફોર્મ્યુલા અપ્લાય કરવાનું છે એટલે ડીવાય અપોન બરાબર અહીંયા ત્રણ છે તો થ્રી એક્સ સ્ક્વેર પ્લસનું પ્લસ વન હાફ તો વન હાફ એક્સ વન હાફ માઇનસ વન માઇનસ વન એન છે એક્સ માઇનસ વન માઇનસ વન એન માઇનસ વન પ્લસ અહીંયા છે માઇનસ એકના છેદમાં ત્રણ એન છે એક્સ માઇનસ એકના છેદમાં ત્રણ માઇનસ વન અને અહીંયા મેમ એમ કીધું એમાં છે અહીંયા ઝીરો આવશે પ્લસ ઝીરો હવે ઉપરનું થ્રી એક્સ સ્ક્વેર પ્લસ વન વન હાફ માઇનસ વન એટલે કે માઇનસ વન હાફ માઇનસ માઇનસ પ્લસ ફોર એક્સ માઇનસ માઇનસ પ્લસ એટલે કે ટુ માઇનસ ટુ માઇનસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ એકના છેદમાં ત્રણ એક્સસી માઇનસ વન થર્ડ માઇનસ વન એટલે કે માઇનસ ફોર અપોન થ્રી અહીંયા પ્લસ ઝીરો એટલે કે એ લખવાની જરૂર નથી હવે આપણે આ માઇનસ છે ઘાત એને આપણે પ્લસ કરવાની છે તો આપણે ઉપર પ્લસથી માઇનસ કરી એમ હવે અહીંયા માઇનસથી પ્લસ કરવાની છે એટલે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ આપણે આ માઇનસ છે ને છેદમાં લઈ જાય એટલે ઓટોમેટિક પ્લસ થઈ જાય અને આ છેદ છેદમાં જ આવે એટલે વન બાય ટુ એક્સને નીચે લેવાનું અને સાથે સાથે તેની ઘાતને પણ એટલે કે વન બાય ટુ પ્લસ અહીંયા ફોર ઉપર જ છે એકના છેદમાં ટુ માઇનસ